ને અમારા સાહેબોનો ઘણો આભાર માનું છું કે બીજા મુકાબલે બીજા સ્ટેટની જે પોલીસો જે પબ્લિક હાથે વિવેર કરતી હતી એના કરતાં વલસાડ જિલ્લો અમારો ઘણો સારો હતો. ને જે લોકોએ શક્તિ ભરી હતી કે માસ્ક પહેરો સેનિટાઈઝ એના લીધે આપણું વાપી ઘણું બચ્યું. તે વર્ષથી આજ લગીન મને એક બી દિવસ ચેનની ઊંઘ નહીં આવી આ કામ કરવા પછી. એ હાંબે આવે કોઈના બાપ મરી ગયા એને આપણે કહીએ કે ભાઈ દીકરા હળગાવવા આવ કે જલાવો તે ના પાડી દે ખુલ્લું, એવી કઈ બોડીનો દાખલો ઉતો જે એકદમ કરીબી દોસ્તાર હતા મારા કે એને રાખ લેવા કે તો લેવા તૈયાર નહીં, અંતિમ વિધિ કરવા કે તો તૈયાર નહીં. એટલે અમે લોકો એમાં ઉતરતા ઉતા ને આખા વલસાડ જિલ્લામાં હું 5 ગામ ગયેલો એક બોડી લઈને તો તાબી સ્મશાનમાં ના પાડી દીધી કે અમને કોરોનાવાળી બોડીને. એટલે લગીન ખોફ હતો, પબ્લિકમાં ડર હતો. તે દરમિયાન અમે જે સેવા કરી અમારી ટીમ લઈને ને માલિકની મહેરબાની કે ઉપરવાળાએ અમારાથી કામ લીધું. અમે તો એમ કહીએ કે સેવા તો બધાને ઉપરવાળાએ બનાવેલી પણ સેવા કોઈ કોઈથી લઈ એ સેવાનો અવસર અમને મળ્યો એને માટે અમે બહુ ખુશાલ. ને હું જ્યારે મુસલમાનમાં બી જતો તો મને પ્લાસ્ટિકમાં વીંટાળીને વલસાડથી બોડી આપતા 8-10 બોડી પડી રહેતી ને ત્યાંથી આંકડો બી આવતો કે ભાઈ 2 મહિના 3 મહિના પણ ઘણી બોડી હતી ભાઈ. કમથી કમની તો 75 વેડી મેં 13 કિલો મુસલમાનની દફન કરેલી વાપીમાં. આપણે આજુબાજુ સંજાન છે આ બાજુ ને કમથી કમ 135 હિન્દુ ભાઈ અમારા મરેલા તેને સ્મશાનમાં કરેલો પણ આંકડો ઘણો હતો. તો એટલી મૈયતમાં મેં એક જણને જોઈને આરીફભાઈ મામલતદાર કરીને ગુજરી ગયેલા તમે માનશોની એમની બોડી અમે વલસાડથી લાવ્યા. પહેલે બરોડા ગયેલા, બરોડાથી આવ્યા અને વલસાડમાં એમનું મૃત્યુ થયું. આમાં સિવિલમાં તો અમે એમની બોડી લઈને આવ્યા તો એક બી જણની ખાલી એમના સગા બાલ બચ્ચા તો ગવર્મેન્ટના બી સર્વન્ટ કોઈ નહીં આવ્યું. ને અમે એને બોડી પ્લાસ્ટિક જેમ ગવર્મેન્ટે કહેલું પાટાનું એ કરીને 10 ફૂટ કબર ખોદીને એને ડાયટી. એટલે લોકોમાં એટલું ભય હતું આ બીમારીને લઈને, પોતાની જાન બધાને જ વાલી હોય પણ તે દરમિયાન અમે જાનની પરવા ના કરતા. અમારા બાલ બચ્ચા જ્યારે અમે ઘેરમાં જતા તો અમારા બાલ બચ્ચા બી કહેતા કે અબ્બા આખે દિન આપ દોડતે હો સબકે સાથ કામ કરતો હમકો બી બીમારી લગ સકતી હૈ. મારી વાઇફ છે એ છે, મને પોતે સુગર છે, હું સુગરનો મરીજ છું. 300 આ છેલ્લા 5 વર્ષથી 300-250 રે તેની પરવા ના કરતા મારા દિલમાં એક જુનૂન છે. મારી કોમ, મારી ઉમ્મત, મારી આ હિન્દુ મુસ્લિમ જે બી મારા શેખી સાહેબ ભાઈ છે બધા માટે મને એક સરખી લાગણી છે હંમેશા. અમને પાછું લોકડાઉન લાગ્યો છે 1 તારીખથી, તેની અમને પાછી ફિકર છે. અમને ઊંઘમાંથી ઉઠી જાય કે ભાઈ પાછું શું થાય. દિવસના બધા જ કહે કે દિવસના કોરોના નહીં હોય ને રાતના કોરોના આવી જાય કોઈ સભા હોય તો ભાઈ એનો બી ધ્યાન રાખો કે ભાઈ જે ગાઈડલાઈન હતી એમાં આપણે બી ઇન્સાન છે સમજીએ ને. ફાલતુ ઘેરમાંથી ન નીકળો ને બધા સાકાર આપો, પોતપોતાનું કામ પટાઈને ઘેરમાં થઈ જાઓ એ અમારી અપીલ છે. વર્તન તો તમને હું કહ્યું કે બાજુમાં ઊભી નહીં રહેતા, હાથ મલાવા રાજી નહીં થતા. જે મારા 15-20 પોયરા જે ખિદમતમાં હતા જેને હું ટ્રેનિંગ આપેલી તે બધા પોયરા મારા જમાતના ઇશ્તિયાક છે, ઉઝેર છે, એમ કરીને બધા 15 પોયરા મારા સેજાદ પોપટ છે, બધા સાથી છે ઈસુફ, એમ કરીને બધા ડ્રાઈવર. તેના સિવાય કોઈ એક નહીં ઉભી. આજે બી 1 વર્ષ થઈ ગયા તો અમુક માણસ હાથ મલાવવા હિચકિચાય કે કોરોના ચાલતા અને મોઢા પર બાંધી રાખે. મને દમાની બી તકલીફ છે એટલે હું જલ્દી માસ્ક વધારે નહીં પહેરું પણ આજે બી લોકો એનો ભય આજે બી છે. ને સોસાયટીમાં જતો તો નહીં મળવા દેતા, ડૉક્ટર આવતા તો બિચારા એ આખું ચેક કરીને જતા કે મને પોતે કોરોના થયેલું. ને હું બરોડા 11 દિવસ રહેલો, મને 65% થયેલું હતું ને પછી મેં વાપી આવ્યો ને હું 15 દિવસ અહીંયા કોરોના. મારી જિંદગીના બધા કરતા કે એને ખતરનાક દિવસ, કાળો દિવસ આ મેં 27 દિવસ કાઢ્યા. તો લોકોને શું થતું હોય જેને ટ્રીટમેન્ટ નહીં મળતી હોય ને અડધી બીમારી એના લીધે છે કે ભાઈ જેને કોરોના એ તો કુદરતી બીમારી, હું નથી કહેતો કે નહીં મળે પણ જેને દમ હોય, જેને સુગર હોય, જેને પ્રેશર હોય એની દવા એને ન મળે તો એમ બી મરી જાય. એટલે એની સુવિધા નહીં હોતી હોસ્પિટલમાં. હું જાતે જોયું છે સિવિલમાં જઈને કે વલસાડ જઈને. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.